વિજાપુર વ્યાજબી ભાવની દુકાનો એપીએસ એસોસિએશન દ્વારા પડતર માંગણીઓના મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. વિજાપુર તાલુકાના વ્યાજબી ભાવની દુકાનો ધરાવતા એફપીએસ એસોસિએશન દ્વારા તેઓની વર્ષોની પડી રહેલી માંગણીઓનો સરકાર દ્વારા કોઈ ઉકેલ નહીં લાવવામાં આવતા દુકાનદારોએ મામલતદાર હર્ષ પટેલને આવેદનપત્ર સુપરત કરી રજૂઆત કરવામાં આવી હતી. તેમજ આગામી મહિનાનો અનાજનો જથ્થો પણ નહીં સ્વીકારવામાં આવે તેમજ ચોક્કસ સુધી હડતાલ ઉપર જવાની ચીમકી દુકાનદારો દ્વારા આપવામાં આવી છે. આ અંગેની માહિતી મુજબ ગુજરાતના રેશન ડીલરોની પડતર માંગણીનો છેલ્લા ઘણા સમયથી કોઈ ઉકેલ આવ્યો નથી. અગાઉ સરકાર સાથેની બેઠકમાં પડતર પ્રશ્નોનો મુદ્દે ચોક્કસ નીતિ વિષયક સર્વસંમતિ સંતાઈ ગયા બાદ પુરવઠા વિભાગ પાસેથી દરખાસ્તનો કમિટમેન્ટ કરવામાં આવેલું, પરંતુ હજુ સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, જેને લઈને રાજ્ય અને જિલ્લાના રેશન ડીલરો એકસાથે હડતાલના સમર્થનમાં તાલુકાના એસોસિએશનને જોડાઈને સપ્ટેમ્બર 2023ના માસનો અનાજનો જથ્થો દુકાને ઉતારશે નહીં અને દુકાનદારો દુકાનો બંધ રાખીને હડતાલમાં જોડાશે. આ અંગે દુકાનદારોએ જણાવ્યું હતું કે ભવિષ્ય માટે ઓછામાં ઓછું 20,000 કમિશન અને 1 કિલો ઘટ મજરે મળે તેવી માંગણી સાથે સપ્ટેમ્બર માસમાં કોઈ દુકાનદારે જથ્થો ઉતારવાનો નથી. જ્યાં સુધી પડતર માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી જિલ્લા અને રાજ્ય એસોસિએશનને તાલુકાનો સંપૂર્ણ ટેકો રહેશે તેમજ અચોક્કસ સુધી દુકાનોનો બંધ રાખી હડતાલ પાડવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. સૈયદજી બુખારી, ZSTV, વિજાપુર.